पत्थर जेवा बदराथी माथाना भागे अने तीक्ष्ण हथियार वडे युवान पर हुमलो करवामां आव्यो छे। बिहारना 6 लोको तबेला पर काम करता हता त्यारे अगम्य कारणोसर हुमलो करता युवान नु घटनास्थळे ज मौत थयुं छे। त्यारे संतोष यादव ए युवान नु नाम छे। त्यारे मोडी रात्रे आ घटना बनी हती। त्यारे आना विशे वधु माहिती आपशे अमारा संवाददाता चिराग मेघा। जी चिराग, शुं छे माहिती? जी, સાબરકાંઠાના ઈડરમાં ગત મોડી રાત્રે એક ખૂની ખેલ ખેલાયો છે। રાત્રિના સમયે જે કુવા ઉપર જે તબેલો હોય છે, ગાયો ભેંસોનો, તે તબેલા ઉપર યુપીના બિહારના જે વ્યક્તિઓ છે, તે બિહારના 6 જેટલા માણસો ત્યાં કામ કરતા હતા। રાત્રિના સમયે કોઈક વચ્ચે ખટપટ થઈને તે વચ્ચે મામલો ખૂની ખેલ સુધી પહોંચ્યો છે। જે માહિતી મળી રહી છે તે પ્રમાણે એક યુવક છે, જે 24 વર્ષીય યુવક, ની એક એનો જ મિત્ર સાથે રહેતો મિત્ર તેની હત્યા કરીને ત્યાંથી પલાયન થયો છે, જેની જાણ જાદર પોલીસને હતા। જાદર પોલીસ જિલ્લા એલસીડી એસઓજી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે કરી દોડી આવ્યો હતો, ત્યારે એસએફએલ અને ડોગ સ્કવોડની પણ મદદ લેવામાં આવી છે। અને હત્યારો છે, જે હત્યારો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે અને જિલ્લા પોલીસે એની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે। જી, તો આ યુવાન ગુજરાતનો હતો યા બિહારનો હતો અને બિહારના જ લોકો એમના ઉપર હુમલો કર્યો છે? જે જે યુવાન છે તે યુવાન બિહાર નો હતો, તેની સાથે અમે 5 લોકો એટલે ટોટલી 6 વ્યક્તિઓ જોડે રહેતા હતા અને તબેલાની મજૂરી કામ કરતા હતા। તબેલા ખાતે જે કામકાજ કરતા હતા તે સમય દરમિયાન રાત્રિના સમયે એક યુવાન છે, જે તબેલાની ઓફિસ બનાવેલી છે, તે ઓફિસ ની અંદર આરામ ફરમાવતો હતો। તે જ દરમિયાન તેના અન્ય મિત્રએ તેની ઉપર ઈટ પથ્થર જે આવે છે તે પથ્થર થી તેની ઉપર ઘાતક હુમલો કર્યો છે, જેને લઈ યુવક ઘટના સ્થળે જ મોતને ભેટ્યો છે। અને સીસીટીવી કેમેરામાં પણ જે હત્યારો છે તે હત્યારો યુવાન કેદ થયો છે। હાલ તો યુવાન પલાયન છે, તેની તપાસ જિલ્લા પોલીસે હાથ ધરી છે। જી, તો ચિરાગ, જેમ આપણે ગુજરાતમાં બહારથી લોકો અહીંયા વસવાટ કરવા આવે છે, કામ ધંધા રૂપે આવે છે, ત્યારે ઈડરમાં લોકો કેટલા સેફ છે? કારણ કે બિહારના જ લોકોએ બિહારના એક યુવકનું મર્ડર કર્યું છે, ત્યારે એમના દ્વારા જ એક યુવાનનું મર્ડર કરવામાં આવ્યું છે, ત્યારે તંત્ર કેટલું કાર્યવાહી કરશે આના ઉપર? જી, જયારે પણ ગુજરાત ની અંદર બહાર નો બીજા આંતરરાજ્ય નો વ્યક્તિ કોઈ પણ મજૂરી અર્થે આવતો હોય છે, ત્યારે તે વ્યક્તિનો ડોક્યુમેન્ટરી છે, તે ડોક્યુમેન્ટરી પણ જે માલિક હોય છે મજૂરી અર્થે રાખનાર માલિક ને ડોક્યુમેન્ટરી એકત્રિત કરીને સ્થાનિક પોલીસ તંત્ર હોય કે સ્થાનિક તંત્ર ને જમા કરાવવાની રહેતી હોય છે। પરંતુ મોટાભાગના કિસ્સા એવા સામે આવે છે કે અનેક જગ્યા ઉપર આ ડોક્યુમેન્ટ કોઈ જગ્યાએ જમા કરાવવામાં નથી આવતા, અને આ જ રીતે જયારે પણ આવો કોઈ ઘટના સામે આવે છે તેને લઈ આરોપીઓ પણ છૂટછટકી જતા હોય છે અને પોલીસને તે લોકોની ધરપકડ કરવામાં ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે। જોકે હાલ તો પોલીસે જે તેના મિત્રો છે તે મિત્રોના પાસેથી જ તેની માહિતી એકત્રિત કરવાની શરૂ કરી છે અને ઝડપીથી આ યુવાનને જેલના સળિયા પાસે ધકેલવાની તજવીજ હાથ ધરી છે। જી ચિરાગ, તો આ યુવક ખાલી ધંધા માટે આવ્યો હતો યા કોઈ સ્ટુડન્ટ તરીકે આવ્યા હતા એવું ગુજરાતમાં? જી, અત્યારે જે માહિતી સામે આવી રહી છે કે આ યુવાન છે, એ યુવાન 1 કે 1.5 મહિના પહેલા જ આ રાધે ડેરી ફાર્મ કરીને ઈડરના બેટાલીમાં આવેલું છે। રાધે ડેરી ફાર્મ ની અંદર ઈડરના બેટાલી ની અંદર આ મજૂરી અર્થે આવ્યો હતો અને તે ફક્ત તબેલા કે ગાય ભેંસના દૂધનું ને તબેલાનું જે કામ કરવાનું હોય છે તે કામ કરવા માટે મજૂરી અર્થે આવ્યો હતો। પરંતુ જે એક ચોંકાવનારી એક માહિતી પણ સામે આવી રહી છે કે 5 બહેનો વચ્ચે એક જ ભાઈ હતો અને તે ભાઈનું આજે હત્યા થઈ છે। ક્યાંક ને ક્યાંક બહેનોમાં અને પરિવારોમાં પણ ભારે આપ પાટી છે અને હત્યારા ને ઝડપીથી જેલહવાલે કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। જી ચિરાગ, ધન્યવાદ સંપૂર્ણ માહિતી માટે। તો જેમ ચિરાગે જણાવ્યું તેમ સાબરકાંઠામાં 22 વર્ષીય યુવકનું મર્ડર કરવામાં આવ્યું છે। ઈડર તાલુકાના જાદર પોલીસ સ્ટેશન વિભાગમાં આ ઘટના બની છે, ત્યારે સમગ્ર બનાવ ભેટાલી ગામની પાસે આવેલ તબેલાની ઓફિસમાં બન્યો, ત્યારે પથ્થર જેવા બદરાથી માથાના ભાગે અને તીક્ષ્ણ હથિયાર વડે યુવાન પર હુમલો કરવામાં આવ્યો છે। બિહારના 6 લોકો તબેલા પર કામ કરતા હતા ત્યારે અગમ્ય કારણોસર હુમલો કરતા યુવાનનું ઘટના સ્થળે જ
મોત નિપજ્યું છે ત્યારે સંતોષ યાદવનું ઘટના સ્થળે મોત થયું છે। મોડી રાત્રે દરમિયાન આ ઘટના બની હતી ત્યારે હુમલો કરનાર વ્યક્તિ શંકર યાદવ સ્થળ છોડી પલાયન કરી ગયો છે। મળતી માહિતી મુજબ મૃતક યુવાન બિહારનો આરા જિલ્લાના રહેવાસી છે। સીસીટીવીના એલઈડીને તોડીને આરોપી ફરાર થઈ ગયા છે। બાકીના 6 લોકોને જાદર પોલીસ પકડી આગળની તપાસ હાથ ધરી છે। ત્યારે આંતરરાજ્યના કામ પર રાખવા માટે સ્થાનિક પોલીસને જાણ કરાઈ હતી તે મોટો પ્રશ્ન છે। ત્યારે AFL અને LCB સ્થાનિક પોલીસ આગળની તપાસ હાથ ધરી છે। સમગ્ર બાબતને લઈને CCTV કેમેરા મદદ લઈ પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે।